નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. વંડર સિમેન્ટની સાથી ઉપર એક્સપ્રેસ આવી પહોંચી હતી હિંમતનગર ખાતે. દાહોદની એપીએમસી માર્કેટયાર્ડમાં ડિરેક્ટરની ઓફિસની તસ્કરોએ નિશાન બનાવી લેપટોપ, ડેશબોર્ડ અને રોકડ રકમની ઉઠાંતરી કરી પ્રણાય થતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હાલોલ પાવાગઢ રોડ ઉપર અકસ્માતમાં 4 વર્ષની બાળકીનું મોત થતા રોડ સ્પીડ બ્રેકર મૂકવા વિપક્ષના નેતાએ કરી માંગ. દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડા પેટાબરા રબારીની મુવાડી ગામના બાજુમાં પસાર થતા વાટિયાવેરા દહેગામનું ગંદુ પાણી આવતા માલધારી સમાજના પશુપાલકોના પશુઓમાં વધેલો રોગચાળો. દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડા તાલુકા સીટના કોંગ્રેસના ઉમેદવાર સંગીતાબેનને પાર્ટી ટિકિટ આપતા તેમના મત વિસ્તારમાં તેમને મળી રહેલો જબરજસ્ત આવકાર. વેરાવળ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ ફરી કોંગ્રેસમાં જોડાયા. ભરૂચ શહેરના ધોરીકુવા બજારમાં આવેલા બાગની સામે રહેતા રમેશભાઈનો મૃતદેહ અંકલેશ્વર પાસે ગોલ્ડન બ્રિજ નીચેથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કેસરબા જાડેજા શૈક્ષણિક સંકુલ ખાતે મહિલા સુરક્ષા કરાટે 15 દિવસનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાંતિજ ખાતે રહેતા સોલંકી પરિવારમાં લગ્ન પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહીને નવ દંપતીને આશીર્વાદ આપ્યા. પ્રાંતિજ તાલુકાના ઘડી ગામેથી પ્રાંતિજ પોલીસે 5 લીટર દેશી દારૂ સાથે એક કિસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મેટ્રોમેન ઈ શ્રીધરન હવે ભાજપમાં જોડાશે. પેટર્નિટી લીવના કારણે ન્યુઝીલેન્ડ નહીં જાય સાકિબ. બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પર ચરસના જથ્થા સાથે યુવક ઝડપાયો. પશ્ચિમ બંગાળ ખાતે ગૃહમંત્રી અમિત શાહે ભારત સેવા સંઘમાં કરી પૂજા. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 10મા દિવસે ભડકો. પેટ્રોલના ભાવમાં 34 પૈસા અને ડીઝલના ભાવમાં 32 પૈસાનો વધારો થયો. રાજસ્થાનના શ્રીનગરમાં પેટ્રોલનો ભાવ વધીને 100 રૂપિયાને પાર. છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાત અને દેશમાં પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડા મુદ્દે મોટું નિવેદન આપ્યું. અમેરિકાના ટેક્સાસ અને મેક્સિકોમાં ખતરનાક બર્ફીલા તોફાનના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. સતત થઈ રહેલા હિમવર્ષાને કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા હતા. ભારતમાં 94 લાખથી વધુને અપાઈ કોરોના વેક્સિન. રાજકોટમાં એક કાર ચાલકે એરઆઈડી જવાન પર કર્યો હુમલો.
કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન સતીશ શર્માનું નિધન. ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આજે અમદાવાદ આવી પહોંચશે. બનાસકાંઠામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દિશાના રામસણ પ્રાથમિક શાળામાં 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો જોવા માટે જોતા રહો ZS TV.